બોલે સદગુરુદેવ કી જય. આ જીવનની અંદર સાચો સંગ કોનો કરવો? આપણે સંગ તો બધા બહુ કરીએ છીએ, સાચો સંગ સત્સંગનો. પરમ પૂજ્ય ગુરુદેવે એટલે તો સ્વાધ્યાય, સત્સંગ અને મનન અને ચિંતનની વ્યવસ્થા બતાવી. અહીંથી કથા સાંભળીને ગયા પછી સત્સંગ સાંભળ્યો, પણ એનું ચિંતન કરીએ. સ્વાધ્યાય, સ્વાધ્યાય તો કરી લીધું, પણ સ્વાધ્યાય શું? સ્વ અધ્યયન, એમાં પોતાનું અધ્યયન થવું જોઈએ. આપણે આપણું અધ્યયન કરવા કરતા આસપાસના લોકોનું બહુ અધ્યયન કર્યું, અને મેં માણસની બધાની, તમને નથી કહેતી હા, હું બધાની વાત કરું છું, હું પણ આવી છું. બધાની ટેવ જ એવી કે પેલા બીજાનું પહેલા દેખાય, એ આમ કેમ કરે છે? તો એ પરિવારમાં જ છે ને, તો આમ કેમ કરે છે? પણ ગુરુદેવે ખાલી એટલું જ કીધું કે તમને સોંપ્યું છે ને, એટલું કરો. એ આજે આ વાત પરથી કદાચ અમારે પણ શીખવા જેવું છે, હે ને? કદાચ આ બધાને જોતા જોતા ક્યાંક મન ભટકાઈ પણ જાય, ભટકી જાય મન, ક્યારેક એવું થઈ જાય હું નથી કરું કામ, મૂકોને કોણ સુધર્યું છે? સંતો એવું કહેતા કે કોઈને સુધારવા માટે આપણે નથી નીકળતા, આપણે બગડી ના જાય ને એના માટેની વ્યવસ્થા છે આ. કેમ? તો અહીં આવવાનું થોડુંક તો કંઈક ચિંતન કરવું પડે ને, કંઈક તો મનને આ બાજુ દોડાવવું પડશે ને, એટલે મન કામમાં લાગ્યું ને એટલે બીજી બધી વાત ભૂલી જશે. એટલે કરવા જેવું છે, ઘરમાં સ્વાધ્યાય કરો, સત્સંગ કરો ને, તો થોડીક મિનિટ એવું રાખજો, અડધો કલાક કેવો, કે દરરોજ તમે અઠવાડિયે લેતા હોય સ્વાધ્યાય, તો ગુરુદેવનું સાહિત્ય કોઈ પણ ઘરેથી વાંચી ના આવવાનું, અને એ વાંચવાનું નહીં ત્યાં. ઘણા સ્વાધ્યાય કેન્દ્રમાં એવું ચાલે, સામે ગુરુદેવનું પુસ્તક રાખીને વાંચી જાય, એમ નહીં, એ તો ખબર જ છે વાંચ્યું એટલે આપણે બોલી દેવાનું છે, એટલે કે બહુ મન ઉપર ભાર ન લાગે. પણ એ ગુરુદેવનું સાહિત્ય છે ને, એમાંથી કોઈ પણ એક ટોપિક લઈ અને અડધો કલાક એનું ચિંતન કરવાનું, બોલવાનું ત્યાં, અને એમ કરશો ને એટલે મન છે ને થોડુંક કામે લાગશે. અને આજે આવશ્યકતા એ છે કે મન કામમાં લાગવું જોઈએ. પેલું કહે ને કે નવરું મન છે ને એ નખો દવાડે, કેટલા બધાનું ઊંધું ચતું કરી નાખે, એટલે આ બધું ન થાય ને, એટલે આવું કરું. હું તો બધે સ્વાધ્યાય કેન્દ્રમાં અમે જ્યારથી ડભોઈ જોયું, પૂજ્યમાં જ્યારે ગુરુવારનું સ્વાધ્યાય લે, દર ગુરુવારે ત્યાં સ્વાધ્યાય ખૂબ સરસ થાય છે. માં પ્રજ્ઞાભવનની અંદર ગુરુવારે સ્વાધ્યાય કેન્દ્ર ચાલે છે, અને જોયું કે ગુરુવારના સ્વાધ્યાયની અંદર બધું સ્વાધ્યાય પૂરું થઈ જાય, એટલે પછી આપણને સ્વાધ્યાયની અંદર પણ છે કે થોડી વાર માટે ગુરુ સંદેશ અથવા તો ચિંતન મનન, તો એ ચિંતનમાં પૂજ્યમાં એ ચિંતન બતાવે ગુરુદેવનું. અને જ્યારે અત્યારે માં અમેરિકા છે, વિદેશ પ્રવાસે છે, ત્યાં પણ ગુરુદેવનું ખૂબ કામ કરી રહ્યા છે. અને અત્યારે જ્યારે બહાર છે ને, ત્યારે એ કામ અનેક દીકરીઓ ત્યાં સંભાળે છે. દર ગુરુવારે બધાના વારા કાઢી દીધા કે એક ગુરુવારે અને બોલવાનું અને બોલવાનું, એટલે બોલવાનું હોય ને એટલે આખા અઠવાડિયામાં કામ લાગી જાય. યુગ શક્તિ લેશે ને, ગુરુદેવનું કોઈ પણ પુસ્તક લેશે ને, આમાંથી જોશે ને, અને એમ કરતા કરતા ગુરુદેવનું કેટલું સાહિત્ય વંચાશે. એટલે જ્યાં પણ સ્વાધ્યાય કેન્દ્રો ચાલે ને, આ કરવા જેવું છે. એના કારણે એક તો વાત બનશે કે ગુરુદેવનો જે ઉદ્દેશ્ય છે ને, સ્વાધ્યાય અને ચિંતન, એ થશે. એના કારણે મન ક્યારેક આપણે ક્યાંક બોલવું હોય તો આપણે વિચારવું પડે, વિચારીએ એટલે એનું સતત ચિંતન લે. હવે આ આખી સાંકળ છે, જેવું જેનું ચિંતન બને ને એવું એનું કર્મ બને, કર્મ સાથે જોડાય એ વસ્તુ, પ્રગાઢ છે એ બાબત. જેવું જેનું કર્મ બને એવો એનો વ્યવહાર બને એકબીજા સાથેનો, જેનો જેવો વ્યવહાર બને એવો એનું વ્યક્તિત્વ બને, અને એ વ્યક્તિત્વની ઊંડી છાપ આપણા આત્માની અંદર પડે, અને પછી જન્મ જન્માંતર સુધી એ આત્માના દિવ્ય સંસ્કાર
જળવાઈ રહે. એટલે આ બધું કામ કોઈને સારું લગાડવા માટે કે કોઈને કંઈક ઉપદેશ આપવા માટે નથી કરવાનું. આ બધું છેલ્લે જો તો બધું આપણા માટે જ છે, આત્મકલ્યાણ માટે જ છે. પણ આત્મકલ્યાણની સાથે એટલું ખરું કે સાથે જનકલ્યાણ થાય. આમાંથી ઘણી બધી બાબતો અમને પણ શીખવા મળતી હોય. બોલીએ પાછી અમને પણ થતું હોય કે આ બોલી તો ગઈ, હવે કરવું પડે, ન ચાલે, બોલાય નહીં ખરી આટલું. અને એ સ્વાધ્યાય અને ચિંતનની પ્રક્રિયાથી ગુરુદેવનું સાહિત્ય પણ વંચાશે. બાકી જે અમારો દ્રષ્ટાંત લઈ લો, બન્યા ત્યાં સુધી ગુરુદેવની એક પુસ્તક નથી ખોલ્યું, વાંચીએ હવે. પણ એ કેવું, મમ્મી પપ્પા લઈને બેઠા હોય તો આપણને થાય કે લાવ બેસીએ, કેમ તો કે ભણવું ના પડે ને એટલે બેઠા હોય. પણ તો એ સાહિત્ય એટલું બધું તો વાંચ્યું નથી જ. અને આ બધું કરતાની સાથે એ સાહિત્યનું પણ વાંચન થશે. ગુરુદેવ ખરા અર્થમાં કેવો સ્વયં સેવક માંગે છે ને એ મળશે. અને આ બધું થશે ને એટલે પછી ભગવાન પાસેથી કે ગુરુદેવ પાસેથી અનુદાન માંગવા નહીં પડે, આપ મેળે મળશે, આપ મેળે ને આપવાની ઈચ્છા થશે. અને એટલે આ સ્વાધ્યાય સત્સંગમાં જે જોડાય છે ને એનું ખરેખર જન્મ સાર્થક થઈ જાય. અને એટલે જ તો સંતોએ પણ કહ્યું ને, નૈયાની પાર થવાની હડ હડતા કળયુગમાં જોડાઈ જાઓ ને ભજનમાં, શાને ભાગું રાખો છો મનમાં. એને નૈયા ચોક્કસ પાર થઈ જવાનું. કોણ કરશે? સદગુરુ આવી અને એવું ચિંતન આપશે, કઈ કોઈ ભગવાન હાથ પકડીને ન લઈ જાય, પણ એની સૂક્ષ્મ શક્તિથી, સૂક્ષ્મ વિચારોથી એવું ચિંતન આપશે અને એના કારણે કદાચ આપણે ભવસાગર તરી જઈશું. અને અજસ્ત્ર અનુદાન વરદાનની વાત બતાવીને સૌથી પહેલું આત્મજ્ઞાન, અને જે આપણે હરિયાએ કરીને બતાવ્યું, આત્મજ્ઞાન થાય હું કોણ છું, પછી ભગવાન સુધી પહોંચાય. અને એ સ્વરૂપ જાણ્યા પછી, પાત્રતાને વિકસિત કર્યા પછી ભગવાન આપણને અનુદાન આપે છે. પણ એ આપતા પહેલા કહ્યું એમ કે ઘણી બધી કસોટી કરે છે.